અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક આંદોલન ચાલી રહ્યું છે, વીજળી આંદોલન. તો શું લાગે છે કે ગુજરાતમાં ફ્રી વીજળી મળવી જોઈએ? ગુજરાતમાં મળવી જોઈએ આમ તો, કારણ કે મોંઘવારી બહુ વધી ગઈ છે, એટલા માટે મળવી જોઈએ. મળવી જોઈએ. અત્યારે વીજળી આંદોલન ચાલે છે, બરાબર? તો ફ્રી વીજળી મળવી જોઈએ ગુજરાત વાળાને. મળવી જોઈએ, મળવી જોઈએ. હા જી. સરકાર કો હમારે લીએ યહી હૈ હમારી વિનંતી કે ભાઈ બિજલી ફ્રી કરે ઓર કુછ ભી નહીં. લોકડાઉન કે બાદ મેં બહુ સબ લોગ પરેશાન હો ચુકે હૈ ઓર બહુ પરેશાન સે દૂજ રહે હૈ અભી ભી. મેં યહી કહેતા હું સરકાર કો મદદ કરે હમ ગરીબો કે લીએ. બધા ખુશ રહે, વાંધો નહીં આવો. તમારા ખ્યાલથી ફ્રી વીજળી મળવી જોઈએ? હા, મળવી જોઈએ. મળી તો સારું જ છે ને, બધા માટે સારું જ છે, બધા માટે સારું જ છે. કોઈ હા એમાં શું થયું, ફોકટ બધા માટે જોઈએ, બધા મજૂરી કરે છે, કોઈ પીડીએફ ચાર્જ વાળો નહીં. હા, મળી જોઈએ. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક આંદોલન કરી રહી છે કે જે વીજળીનો દર છે તે ઓછો થવો જોઈએ. એ સાચી વાત છે, કરવું જ જોઈએ. કારણ કે એના ઉપર ખાસ કરીને જોવા જઈએ તો જે ઘરગુતી સ્ત્રી હોય છે એને બધું જ હેન્ડલ કરવાનું હોય. એમાં સાથે સાથે વીજળી પણ આવે, લાઇટ, શાકભાજીનું પણ આવે, તેલનું પણ આવે, બધું જ આવે. અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક આંદોલન કરી રહી છે કે વીજળીના દર ઓછા થવા જોઈએ. તો એનાથી ગુજરાત સરકાર પર કે ઓછા દર થશે એવું તમને લાગે છે? ઓછા થવા જ જોઈએ ખરેખર. જે સામાન્ય વર્ગના જે લોકો છે અઘરું જ છે, આમ જનતા માટે અઘરું જ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.